તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આપેલા બે લાયકન પર ક્લિક કરો જેથી મારા દરેક વિડીયોના નોટિફિકેશન આપણને મળી રહે અને આ ચેનલ આ વિડીયોને લાઇક કરો શેર કરો અને દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડી શકો બરાબર જેથી દરેક વિદ્યાર્થીને ઘર બેઠા માહિતી મળી શકે બરાબર અને કોઈ પણ મૂંઝવણ હોય તો આપેલા નીચે કોમેન્ટ બોક્સની અંદર આપ આપનું મંતવ્ય જણાવી શકો કોઈ પ્રશ્ન હોય તે પણ જણાવી શકો જેથી હું યોગ્ય ઉત્તર આપી તમે સમજ આપી શકું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો લોક સંસ્કૃતિના સ્વરૂપમાં ત્રીજું સ્વરૂપ છે આદિવાસી સંસ્કૃતિ આ વિડીયો અલગ એટલા માટે બનાવવામાં આવ્યો કે આની અંદર માહિતી વધારે છે અને પરીક્ષામાં પણ ઘણું એવું પૂછાય છે તો આપણે સરળતાપૂર્વક યાદ રહી શકે અને સમજી શકો બરાબર તો વર્ષોથી આ ભૂમિ પર રહેતા આદિવાસીઓની સંખ્યા ભારતમાં નોંધપાત્ર છે એમ કહેવાય છે કે આદિવાસીઓ ભારતના મૂળ વતની છે બરાબર તો આદિવાસીઓની સંસ્કૃતિ આગવી ઓળખ ધરાવતી હોવાથી તેને જાણવી સમજવી જરૂરી છે આદિવાસી સંસ્કૃતિને સમજવી હોય તો ભારતીય સંસ્કૃતિ સભ્યતાના સંદર્ભમાં જ જોઈ શકાય આદિવાસી સંસ્કૃતિ શાસ્ત્રીય કે પ્રસિદ્ધ અને લોક સંસ્કૃતિથી જુદી પડે છે જો કે આદિવાસી સંસ્કૃતિના ઘણા તત્વો ધરાવે છે પરંતુ પ્રસિદ્ધ સંસ્કૃતિ સાથે અપવાદરૂપે સંબંધ ધરાવે છે આદિવાસી સંસ્કૃતિમાં પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિનો પણ સમન્વય જોવા મળે છે આદિવાસી સંસ્કૃતિની આગવી ઓળખ વર્ષો સુધી અકબંધ રહી પરંતુ ખિસ્તી મિશનરીની અસર તેમજ આઝાદી બાદની વિકાસ યોજનાને લીધે વિવિધ લોકોના સંપર્કમાં આવવાને લીધે તેમની વિશિષ્ટ સંસ્કૃતિ લુપ્ત થવાને આરે છે બરાબર તો આપણે આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા જોઈએ તો ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ કહે છે કે પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક અને પર્યાવરણીય સંતુલન જાળવી જાળવતી જીવન રીતોને મહત્વ આપતી સામૂહિક ઉત્સવ ઉજવણી નાચગાન અને સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ આ સંસ્કૃતિ સીધો પ્રકૃતિ સાથેનો સંબંધ ધરાવે છે બરાબર પ્રકૃતિને જાળવણી કરવાનું ધરાવે છે બરાબર વૃક્ષો જેમ બને વધારે વાવે છે બરાબર જેથી જંગલનું રક્ષણ થઈ શકે વન્ય જીવ જંતુ પશુ પક્ષી બરાબર એમનું રક્ષણ કરે છે એમની પૂજા કરે છે તેમજ સામૂહિક ઉત્સવ પણ કરે છે ઉજવણી પણ કરે છે નાચગાન પણ કરે છે બરાબર જ્યારે ઉજવણી ઉત્સવ પોતાના ખેતરનો કોઈ પણ ધાન્ય પાક વવાય છે અને પાક વવાય છે ત્યારે સંપૂર્ણ પાક વવાય ત્યારે ઉજવણી પણ કરે છે નાચ ગાન કરે છે અને જ્યારે લણણીના સમયે પણ એ ઉજવણી કરતા હોય છે તો આ રીતે એ સંસ્કૃતિ પ્રકૃતિ સાથે સીધો સંબંધ ધરાવે છે હવે આદિવાસી જીવન રીતો તેમના રિવાજો અને તેમની સરળ માન્યતાઓમાં આદિવાસી સંસ્કૃતિના દર્શન થાય છે આદિવાસી સંસ્કૃતિના ચાર લક્ષણો જોવા મળે છે તો એક તો કદમાં નાની બીજું છે એની અંદર વિવિધતા ત્રીજું છે એની અંદર વિશિષ્ટતા અને ચોથું છે સ્વાવલંબન બરાબર તો કદમાં નાની એટલે કે એ લોકો આદિવાસી સંસ્કૃતિ કદમાં નાની નાની આદિવાસી સંસ્કૃતિમાં વિવિધ જાતિઓ અને પ્રજાતિઓ જોવા મળે છે એની અંદર કદમાં નાના નાના ટુકડાઓ હોય છે બરાબર બીજું છે એની અંદર વિવિધતા જોવા મળે છે દરેક એની અંદર પ્રકૃતિ સાથેના દરેક રીતિ રિવાજો એના દરેક ભાષા એની અંદર બોલીઓ અલગ અલગ જોવા મળે છે વિવિધતા જોવા મળે છે એની અંદર વિશિષ્ટતા પણ જોવા મળે છે ઘણી એવી આદિવાસી સંસ્કૃતિમાં અલગ અલગ વિશિષ્ટતા જોવા મળે છે જેની સંસ્કૃતિને આગવી ઓળખ ધરાવે છે બરાબર અને ઘણી એવું સ્વાવલંબન બરાબર પોતાના આધાર પર જીવતા શીખવાડે છે બરાબર એ લોકો પ્રકૃતિ પાસેથી આધાર રાખે છે પણ સાથે સાથે એ લોકો પ્રકૃતિનું જતન પણ કરે છે મોટેભાગે આદિવાસીઓ જંગલ વિસ્તારમાં રહેતા ખાસ ડુંગરાળ વિસ્તારમાં રહેતા એ લોકો જંગલ પર આધારિત ખેતીઓ કરે છે લાકડું કાપવું મધ શાલ બરાબર કંદમૂળો એ બધું મેળવે છે પણ સાથોસાથ એ લોકો લાકડું કાપે છે પણ એ લોકો સૂકા લાકડાને કાપે છે અને એ પ્રમાણે એ લોકો નવા વૃક્ષોનું વાવેતર પણ કરે છે અને બરાબર અને આ રીતે પ્રકૃતિને બચાવવાનું કામ પણ કરે છે આ ચાર લક્ષણો આદિવાસી સમાજની ભૌગોલિક અને વસ્તી વિષયક પરિસ્થિતિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે જેનો વિગતવાર આપણે પ્રકરણ ત્રણની અંદર આપણે ચર્ચા કરીશું તો આ આદિવાસી કલા સંસ્કૃતિ તો આદિવાસી જે પણ કામ કરે છે એ સહજ સ્વાભાવિક હોય છે તેઓ કળા અને સૌંદર્યનું નિર્માણ સાધન સમજતા નથી તેઓ માટે તેઓનું જીવન અભિન્ન અંગ છે આદિવાસી કલા અંગે વધુ સ્પષ્ટ કરવા જઈએ તો આદિવાસી સંસ્કૃતિના કલાના કેટલાક વિશિષ્ટ લક્ષણો છે એક તો છે એમનું માધ્યમ સાધન પ્રક્રિયા ઉપયોગ શિક્ષણ તત્વ સાતત્ય સહવાસ અને વિજ્ઞાન વગેરેનો સમાવેશ એની અંદર થાય છે આપણે અહીંયા તેમની ચિત્રકલાને સંગીત ગીત સંગીત નૃત્ય કલા અને માટીકલા વિશે આપણે ચર્ચા કરીશું અને આદિવાસી સંસ્કૃતિની જે કલા સંસ્કૃતિ છે એની આપણે માહિતી મેળવીશું તો પહેલું ચિત્રકલા આપણે સમજીએ તો રાઠવાના પીઠોરાના ચિત્રો પરીક્ષામાં મોસ્ટ ટાઈમ ખાસ પૂછાય છે તો એ લોકોના ચિત્રો વખણાય છે તો રાઠવા જ્ઞાતિના બરાબર રાઠવાઓના પીઠોરાના ચિત્રો ચૌધરીઓના નવાના ચિત્રો કુંકણીઓના પસલી ભીલોના ભીલોના ભીલ ગરાસિયાના ગોત્રજના ચિત્રો એમ અનેક સ્વરૂપમાં આદિવાસી ચિત્રકલાની ભેટ છે રાઠવા લોકોના ઘરની દિવાલ પર જે ચિત્ર થાય છે જે દેવ પીઠોરો ચિતરાય છે તેની સાથે તે જીવન ગુજારે છે બધા ભેગા મળીને ચિતરે છે ચિત્ર કરે ત્યારે ઉપવાસ કરે છે વળી ચિત્ર કરતાં પહેલાં સાત લીપણ સા લીપણ જે કરતા હોય છે એ લીપણ સાત લીપણ કુંવારી કન્યા કરે છે સંગીત નાચગાન સાથે ચિત્ર બને છે ચિત્ર એ સમૂહ જીવનનું ઉત્સવરૂપ તત્વ પણ છે ચિત્ર આ તેઓના ચિત્રોમાં દેવો આવે છે રાજાઓ આવે ખેડૂતો આવે ઝાડપાન આવે સૂરજ ચંદ્ર જીવડા પશુ પક્ષી સૌ આવે છે અને એમાં ભભકાકાર રંગો પૂરાય છે આપ તમે આ સ્ક્રીન પર ચિત્રમાં જોઈ શકો છો બીજું આવે છે ગીત સંગીત અને નૃત્ય કલા તો ગીત સંગીત અને નૃત્ય આદિવાસી જીવનનું સંસ્કૃતિના માધ્યમમાં અંશો છે તેઓના આર્થિક રીતે વિષમ સમયમાં નવી ચેતના ઉલ્લાસ અને પ્રાણ સિંચવાનું કામ ગીત સંગીત અને નૃત્ય કરે છે આદિવાસી ચિત્રકલામાં તેમના સંગીતના જુદા જુદા વાદ્યોનું ખૂબ મહત્ત્વ જોવા મળે છે આ વાદ્યો લાકડાના હાડકાના અને ચામડાના ઉપયોગથી બનેલા હોય છે તેઓના સંગીત વાદ્યોમાં ચર્મવાદ્યોમાં ઢોલ ડૂબડું નગારું વગેરે સમાવેશ થાય છે પરીક્ષાની અંદર આ ખાસ પૂછાય છે બે થી ત્રણ વાર બોર્ડની અંદર ધોરણ બારમાં આ ખાસ પૂછાયું છે તો ખાસ યાદ રાખજો આ વાદ્યો ચર્મવાદ્યો સુધીર વાદ્યો વાદ્યો બરાબર તો આ ખાસ યાદ રાખજો અને આ તો ત્યારબાદ સુશીર સુશીરવાદ્યોમાં તો વાંસ વાદ્યો એટલે કે જેને ફૂંક મારીને મોંથી વગાડી શકે તો વાંસળી સંઘ શરણાઈ ભૂંગળ વગેરેનો સમાવેશ થાય તો તંતુવાદ્યો એટલે કે તેને તાતણાથી ગાળી શકાય એટલે કે તંતુવાદ્યોમાં તંબુરો સાળંગી અને બોરનો સમાવેશ થાય છે તથા ડોબડું ત્રાંસા મંજીરા જેવા આ સંગીતના વાદ્યો એના લોકગીતો જે ઋતુઓ દેવો અને સામાજિક જીવનને વણી લેતા ગીતોનું તેઓ સતત ગાન કરતા રહે છે આદિવાસીના જીવનમાં નાચગાન ખૂબ જ મહત્ત્વ છે તેઓમાં નૃત્યો સામૂહિક હોય છે જેમ કે ઘેરૈયા નૃત્યો ડાંગ જિલ્લામાં તારફા ડાંગી નૃત્ય ડાકણી નૃત્ય ડોબણી નૃત્ય વગેરે અનેક બધા પછી ધોળિયા સમાજમાં તૂર નૃત્યો આ બધા ઘણે એવા આદિવાસી સંસ્કૃતિમાં વિવિધ જાતિઓ વાઇઝ બધા નૃત્યો જોવા મળે છે હવે આવે છે માટીકલા તો આદિવાસીઓમાં માટી કલા સંસ્કૃતિ પણ જોવા મળે છે તેઓ માટીના વાસણો રમકડાઓ અને દેવમૂર્તિ બનાવે છે ગુજરાતના પોશીના વિસ્તારમાં ભીલ ઘરાશ્યા માટીના ઘોડાઓ દેવને ચડાવે છે તેઓએ ઘોડાને જીવતા ઘોડા જેવું જ માન આપે છે ગુજરાતમાં આદિવાસી જાતિ પૈકી ચૌધરી ગામી દોડિયા ભીલ નાયકા રાઠવા સૌ માટીના ઘોડા હાથી વાદ્ય ગાય બળદ પુરુષ સ્ત્રી વગેરે મૂર્તિ બનાવે છે અને તે મૂર્તિઓ દેવોને ચડાવે છે આ સૌ પ્રકૃતિ આ સૌ પ્રકૃતિના અંશે તેવા ભાવ અને વિચાર આદિવાસી સંસ્કૃતિમાં હંમેશા મહત્ત્વ ધરાવે છે ભારતીય સમુદાય તો આ ભારતીય સમુદાય વિશે આપણે આગલા વિડીયોની અંદર ચર્ચા કરીશું તો આશા રાખું છું મિત્રો કે આપણને આદિવાસી સંસ્કૃતિની સમજ પડી હશે અને જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો કોઈ વિડીયો નવા બનાવવા માટે પણ તમે સજેસ્ટ કરી શકો આ ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વિવિધ વિદ્યાર્થી સુધી પહોંચાડો બરાબર અને આપણે ચાલો મિત્રો તો આપ સબલોનો આભાર અને આપણે નવા જ વિડીયોમાં નવા જ ટોપિક પર મળીશું વંદે જય જયભાઈ